દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે ધીરમ ગામ સચાણા ગ્રામ પંચાયત આયોજિત સ્વૈચ્છિક રક્તદાન યુવા મોરચા દ્વારા સચાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 73 બ્લડ બ્લોટલો એકત્ર કરવામાં આવી હતી। આ કેમ્પમાં અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, યુવા નેતા હાર્દિક પટેલ અને પક્ષના આગેવાનોએ હાજરી આપેલ। ત્યારબાદ સાંજે વિરમગામ પોપટ ચોકડીથી હાંસલપુર સુધી હાર્દિક પટેલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઇકમાં જોડાયેલ છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ એમાં બ્લડ આપીને એક રાષ્ટ્ર સેવાના અને જનસેવાના કામમાં પોતાની ભાગીદારી નોંધાવી છે। ખાસ કરીને જિલ્લા પ્રમુખ હર્ષદગીરી બાપુ અને પ્રભારી વર્ષાબેને આવીને પણ યુવા કાર્યકર્તાઓનું જોશને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે। અને સ્વાભાવિક છે કે યુવા મોરચાનો એક કાર્યકર્તા હંમેશા જનસેવાના કામમાં જોડાયેલો હોય છે। જ્યારે જ્યારે જનસેવાના કામમાં કોઈને જરૂર પડી હોય ત્યારે યુવા મોરચાનો કાર્યકર્તા આવીને ઊભો રહેતો હોય છે। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જ્યારે જન્મદિવસ હોય તો સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે અને એમની રાષ્ટ્રભક્તિને વધુ ઓર મજબૂત કરવા માટે યુવા મોરચો એમની સાથે તૈયાર છે। બ્યુરો રિપોર્ટ, નસીબ ખાન મલેક, વિરમગામ।